સ્નેહા કુમારી દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ હતા ત્યારે અત્યંત નિમ્ન કક્ષાના શબ્દોનો પ્રયોગ કરી ઓબીસી સમાજની માલધારી સમાજની બહેનોને ઘરમાં ઘૂસીને જે પ્રમાણેની મારી હતી, જે પ્રમાણે 23 ઓક્ટોબરના રોજ મહીસાગર કલેક્ટર કચેરીના તાલુકા સ્વાગત કાર્યક્રમના મંચ ઉપરથી 90% આદિવાસી અને દલિત સમાજના લોકો એટ્રોસિટીઝના અત્યાચારના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે એવા જે નિવેદન કર્યા અને 29 વર્ષના દલિત યુવાન વિજય પરમારને ચપ્પલ સે માર ખાને કે લાયક હે હરામી સાલા બાસ્ટર્ડ જેવા અત્યંત ગંદા શબ્દોનો પ્રયોગ કર્યો અને આ શબ્દ પ્રયોગ એ વિડીયોમાં રેકોર્ડ થયો. એ બાદ દેશના પ્રધાનમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યના ચીફ સેક્રેટરી અને મહેસૂલ સચિવ તમામ સ્થળે રજૂઆત કરી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની આ મનુવાદી આદિવાસી ઓબીસી અને દલિત વિરોધી સરકાર આ મનુવાદી અધિકારીને છાબરવા માંગતી હોય, એને પ્રોટેક્ટ કરવા માંગતી હોય, એની સામે ગુનો દાખલ કરવામાં આવી રહ્યો નથી, એને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા નથી અને એને સસ્પેન્ડ નહીં કરીને એની સામે એટ્રોસિટીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ નહીં કરીને દજાયેલા ઓબીસી આદિવાસી અને દલિત સમાજના ઘાવ પર આ સરકાર મીઠું ભભરાવવાનું કામ કરી રહી છે. આના કારણે સમગ્ર ગુજરાતના દલિત ઓબીસી આદિવાસી સમાજમાં ભયંકર આક્રોશ અને રોષ છે અને એના કારણે આજે ઓબીસી આદિવાસી અને દલિત સમાજ એક મંચ ઉપર આવી રાજકીય અને બિન રાજકીય બંને રીતે એક ઉગ્ર આંદોલનની જાહેરાત કરી છે અને એ આંદોલનના ભાગરૂપે 22 તારીખે શુક્રવારના દિવસે સવારે 11 થી બપોરના 2 દરમિયાન સમગ્ર ગુજરાતના 250 થી વધારે તાલુકામાં અને રાજ્યના દરેક શહેરમાં 0 નંબરથી આ આઈએસ સ્નેહા કુમારીની સામે ગુનો દાખલ કરવાની માંગણી સાથે પોલીસ ફરિયાદો કરવામાં આવશે. સમગ્ર ગુજરાતના ઓબીસી આદિવાસી અને દલિત સમાજ દ્વારા 22 તારીખ શુક્રવારે 11 થી 2 દરમિયાન આઈએસ સ્નેહા કુમારીની સામે એફઆઈઆર લોન્ચ કરી એની ધરપકડ કરવામાં આવે એ માટેની લેખિત ફરિયાદો આપવામાં આવશે, મામલતદારને આવેદન પત્ર આપવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર ગુજરાતના દરેકે દરેક જિલ્લાના દરેકે દરેક તાલુકામાં અને શહેરના દરેક મોહલ્લામાં 6 ડિસેમ્બર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્માણ દિવસ નિમિત્તે નેહા કુમારીને સસ્પેન્ડ કરો, એટ્રોસિટી એક્ટ હેઠળ એની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી એને જેલમાં નાખો. આવી માંગણી સામે સમગ્ર ગુજરાતનો આદિવાસી ઓબીસી અને દલિત સમાજ લડવાનો છે. આપ સૌ મીડિયાના માધ્યમથી રાજ્યની સરકારને અમે બધા જ ગુજરાતના 75% જનતાના પ્રતિનિધિઓ એ સવાલ પૂછવા માંગીએ છે કે આઈએસ નેહા કુમારી દુબેના આ જાતિવાદી સ્ટેટમેન્ટથી તમે સહમત છો? શા માટે તમે આ જાતિવાદી અધિકારીને પ્રોટેક્ટ કરી રહ્યા છો? શા માટે તમે હજી એની સામે ગુનો દાખલ કરતા નથી? એટલે આ માંગણીને લઈને 6 ડિસેમ્બરના રોજ અમે બહુ જ પ્રચંડ તાકાત સાથે મહીસાગર અને સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાં પ્રોટેસ્ટનું આયોજન કરવાના છીએ અને આ પ્રોટેસ્ટમાં તમામ રાજકીય પક્ષના લોકોને પણ આમંત્રણ આપવાના છીએ, પણ ખાસ કરીને વિપક્ષના 12 સાંસદો અને ધારાસભ્યો આ પ્રોટેસ્ટમાં ગુજરાત અને ગુજરાત બહારથી જોડાશે અને સમગ્ર દેશની જનતા સમક્ષ ભારતીય જનતા પાર્ટી કઈ રીતે આદિવાસી ઓબીસી દલિત વિરોધી અધિકારીઓને પ્રોટેક્ટ કરે છે એમનો આ જાતિવાદી મનુવાદી ચહેરો પણ ઉજાગર કરવામાં આવશે. આટલી જાહેરાત પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરી છે. જીગ્નેશભાઈ, એક સવાલ હતો, તમે અગાઉ એક અપીલ કરી હતી ગુજરાતના તમામ આઈપીએસ આઈએએસ અધિકારીઓ કોઈ સામાન્ય વ્યક્તિ સાથે ગેરવર્તન કરશે તો મને પર્સનલી કોન્ટેક કરજો, એ બાબતે કોઈ તમને રજૂઆત? એ બાબતે ઘણી બધી રજૂઆત કરવામાં આવી છે. આજે એક આદિવાસી સમાજના મહિલા વિશે જાહેરમાં પ્રેસ કોન્ફરન્સમાં કેમેરા સમક્ષ કે આપણે અંગતમાં બેઠા હોય તો પણ ન કહી શકાય એવા અશ્લીલ શબ્દોનો પ્રયોગ
ગુજરાતના જે અધિકારીઓએ કરેલો એની ફરિયાદ આજ સર્કિટ હાઉસમાં લગભગ 100 લોકોની ઉપસ્થિતિમાં લોકોએ કરી છે. એ જ પ્રમાણે દલિત સમાજના એક મહિલા કલેક્ટર, મહિલા મામલતદારને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ દ્વારા, બે એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીઓ દ્વારા જે પ્રમાણે રંજાડવામાં આવી રહ્યા છે એની ફરિયાદ થઈ છે. એ સિવાય સૌરાષ્ટ્રના એક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા બહુ જ ખરાબ પ્રમાણેનું, ખરાબ પ્રકારનું વર્તન દલિત સમાજના ભાઈઓ સાથે કરવામાં આવ્યું છે એની ફરિયાદ થઈ છે. અને દાહોદમાંથી પણ નેહા દુબે જયારે ડીડીઓ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે આદિવાસી સમાજનું કેવું અપમાન કરતા એની પણ ફરિયાદો કરવામાં આવે છે. આની સ્વતંત્ર લેખિત રજૂઆતો રાજ્યના મુખ્યમંત્રી, મહેસૂલ સચિવ અને ચીફ સેક્રેટરીને પણ કરવાના છીએ. સાથોસાથ આવતીકાલે હું નેહા દુબે અને બીજા આઈએસ આઈપીએસ અધિકારીઓ જે ટ્રેનિંગ લેતા હોય છે ત્યાં મસૂરીમાં પણ પત્ર લખવાનો છું અને એમને સવાલ પૂછવાનો છું કે તમે એવી કેવી ટ્રેનિંગ આ આઈએસ આઈપીએસ અધિકારીઓ આપો છો કે ડાયસ ઉપરથી કાસ્ટિસ્ટ રિમાર્ક્સ, જાતિવાદી ટિપ્પણી કરતા આ લોકો લાજતા નથી એવો પત્ર મસૂરીમાં પણ લખવાનો છે. આ વિરોધમાં રાજકુમાર પાંડ્યાનું ક્યાંક નામ લેવામાં આવશે? વિરોધ યથાવતા રાજકુમાર પાંડ્યન, નેહા કુમારી અને બીજા જે પણ અધિકારીઓએ આ પ્રમાણેનું વર્તન કર્યું છે જેની લેખિત મૌખિક રજૂઆતો અમારી સુધી પહોંચી છે એ બધાની વિરુદ્ધમાં ઓલરેડી અમે લેખિત ફરિયાદો કરી છે. વધુ પણ લેખિત ફરિયાદો, એમની સામે ગુનો દાખલ થાય અને ડિપાર્ટમેન્ટલ ચાર્જશીટો મળે એની પણ કરવાના છીએ. જિજ્ઞેશભાઈ, જો ગુજરાત સરકાર એની પર બરાબર કાર્યવાહી નહીં કરે તો આંદોલન ગુજરાત બહાર જઈ શકે છે? ગુજરાત બહાર જઈ શકે છે. આપણા માધ્યમથી જાહેર કરું, રાજસ્થાનના અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેટલાક આદિવાસી ગ્રુપ અને આંબેડકરવાદી સંગઠનો સાથે ઓલરેડી વાત થઈ છે. ઓબીસી સમાજ અને મિત્રો સાથે પણ વાત કરવાના છીએ. એ પણ 6 ડિસેમ્બરના આંદોલનમાં, કાર્યક્રમમાં જોડાય અને પોતપોતાના રાજ્યોમાં પણ પ્રોટેસ્ટ કરે, પ્રેસ કોન્ફરન્સીસ કરે અને આવેદન પત્રો આપે. જીગેશભાઈ, આજે નેહા કુમારીએ જે શબ્દો વાપર્યા હતા બરોબર છે, તો એના પછી અન્ય કોઈ સરકારી અધિકારી વાપરે તો છતાં પણ આપ ઉભા છો આદિવાસી સમાજ માટે? દલિત સમાજના કોઈ અધિકારી, આદિવાસી કે ઓબીસી સમાજના અધિકારી, આદિવાસી ઓબીસી દલિત સમાજ સિવાયના નાગરિકો સાથે આવું વર્તન થશે તો પણ વકીલ તરીકે પણ એમને મફત સહાય કરીશ અને રોડ ઉપર એમની પડખે ઉભા રહેવાનું છે તો પણ ઉભો રહીશ. ઓકે, લાલજીભાઈ તમે આવી જાવ. વચ્ચે માઇક છે ને, એક ના વ્યવસ્થિત કર નાખો. સૌ પ્રથમ તો આજની બેઠક વિશે જીગ્નેશભાઈ આપને વિગતવાર માહિતી આપી છે. અહીંયા એસસી એસટી ઓબીસી સમાજના ગુજરાતભરના અલગ અલગ કર્મશીલો, પોલિટિકલ એક્ટિવિસ્ટ અને સોશિયલ એક્ટિવિસ્ટ બંને પ્રકારના લોકો આજે અહીંયા એકઠા થયેલા અને મૂળ વાત જે નીકળીને આવે છે કે સમગ્ર ગુજરાત જે છે એ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી આ ચાર જે સમાજ છે એના સાથે થતા અન્યાયની વાત, ગુજરાતમાં ક્યાંક બળાત્કારીઓના સન્માન કરવાની વાત આવે ત્યારે આપણને શરમથી માથું ઝૂકી જાય કે એવું તે શું ગુજરાતમાં બને કે માત્ર ધર્મ અને જાતિના આધારે એ દરેક વસ્તુને જોવામાં આવે છે. એવા તો કેવા આઈએસ અને આઈપીએસ ઓફિસરો ગુજરાતમાં અત્યારે બેફામ બન્યા છે કે જે અભદ્ર ગાળો અને આદિવાસીનું, દલિતોનું અને ઓબીસી, ખાસ કરીને ગુજરાતમાં અમદાવાદ શહેરમાં માલધારી મહિલાઓનું જે મા બહેનની ગાળો બોલીને અપમાન કરનાર એ જ નેહા કુમારી, જે આદિવાસીનું અપમાન કરે, જે દલિતોનું પણ અપમાન કરે અને આવા અનેક આઈએસ અને આઈપીએસ ઓફિસરો છે. એટલે સમગ્ર ગુજરાત જે છે એ જાણે પોલિટિકલ પ્રોસેસના બદલે લોકોના મતોથી ચાલતી સરકાર ન હોય અને માત્ર બ્યુરોક્રસી અને ચોક્કસ પ્રકારના ધંધાદારીઓ દ્વારા ચાલતી સરકાર હોય એવું લાગે છે. ગુજરાતમાં બુટલેગરો જે રીતે આપણે જોયું છે કે પોલીસના કર્મીઓ ઉપર ગાડી ચડાવી દે, એટલે જે આખી આ વાત છે કે એક બાજુ એસસી એસટી ઓબીસી માઇનોરિટીને દબાવીને કચડીને ગુજરાતની અંદર એ સરકારી બાબુઓનું અને ચોક્કસ પ્રકારના ધંધાદારીઓનું જો રાજ ચાલે છે આ એની સામે. નેહા કુમારી એક ઉદાહરણ છે. નેહા કુમારીએ જે પ્રકારે વર્તન કર્યું
એની સામે ચોક્કસ લડાઈ લડશું. પણ હું ગુજરાતના આંકડાઓ આપને આપવા માંગુ છું મિત્રો, કે ગુજરાતમાં એસસી એસટી ઓબીસી ને માઇનોરિટી માત્ર મત આપનાર વ્યક્તિઓ અથવા તો ગ્રાહક તરીકે ખરીદનાર વ્યક્તિઓ બની ગયા હોય એવું આ ગુજરાતનું મોડેલ છે. ગુજરાતની અંદર 76 અલગ અલગ કેબિનેટ અને સ્વતંત્ર હવાલાના મિનિસ્ટ્રીના પોર્ટફોલિયો થાય. આ 76 પોર્ટફોલિયોમાંથી માત્ર 13% પોર્ટફોલિયો એ પણ બજેટમાં ખાસ ના હોય એવા એ એસસી એસટી ને ઓબીસી ને આપ્યા છે, અને બાકીના બધા નોન એસસી એસટી ને ઓબીસી પાસે આ પોર્ટફોલિયો રાખવામાં આવે છે. એટલે સમગ્ર ગુજરાત મનુવાદી માનસિકતાથી ચાલી રહ્યું છે. આ સમગ્ર, મને ખબર છે કે આવતીકાલે આ અલગ પ્રકારનો મુદ્દો બનશે, પણ સમગ્ર ગુજરાત કે જેમાં 80% સમાજ કે પ્રતિનિધિઓ કે મતદારો એસસી એસટી ને ઓબીસી ના હોય, ત્યાં માત્ર 13% પોર્ટફોલિયો આપીને, માત્ર 5% બજેટ એમના હાથમાં કંટ્રોલ આપીને આ ગુજરાતની સરકાર પણ એક સંદેશ આપી રહી છે કે એસસી એસટી ને ઓબીસી કે માઇનોરિટી, તમે માત્ર અહીંયા મજૂરી કરવા, તમે ગુલામી કરવા આ ગુજરાતમાં સર્જાયેલા છો. બાકીનું બધું જ સંચાલન, વહીવટ, દાદાગીરી કે જોર જુલમ, શરમ આવી વાત એ છે મિત્રો, તમને પણ આ જાણીને લાગશે, હમણાં ભાઈ જિગ્નેશભાઈ સાથે વાત કરતા ખબર પડી કે જેની ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થયો છે, ગુનેગારના ઘરે મુખ્યમંત્રી ખુદ મહેમાન બનીને જાય અને તુલસી વિવાહના કાર્યક્રમમાં જાય, ત્યારે નવાઈ લાગે કે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એ ગુંડા મવાલી ટાઈપના લોકોને શું સંદેશ આપવા માંગે છે કે તમે દલિતો ઉપર અત્યાચાર કરો, તમે આદિવાસીઓ ઉપર અત્યાચાર કરો, તમે માલધારીઓને ઘરમાંથી કાઢીને મારો, તમારો વાળ વાંકો નહીં થાય, આ પ્રકારનો જે સંદેશ આપવાનું ચાલ્યો છે એના સામે લડાઈ છે. તારીખોની વાત કરી છે, હું એવું માનું છું કે આ કાર્યક્રમ માત્ર 22 અને 6 તારીખ અને 26 તારીખ સુધીનો મર્યાદિત નથી, આનાથી આગળ વધીને આપ સૌને ખબર પડશે કે ગુજરાતની અંદર હવે ન્યાયની અને અધિકારની લડાઈ છે એ જનતાના બલબૂતા ઉપર અમે લોકો મળીને લડશું. ધન્યવાદ. જીજ્ઞેશભાઈ, ખાલી એક, અત્યારે અમદાવાદમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે. આજ ગઈકાલે રાતે જ જે રીતે શાકભાજીના વેપારી મૃત્યુ થયું છે, 2 દિવસ પહેલા 3-4 મર્ડરની હત્યાઓ, એટલે આ અઠવાડિયામાં ખૂબ જ એ વિશે થોડો. આજે અમદાવાદ ખાતે માન્ય જીજ્ઞેશભાઈ મેવાણી ધારાસભ્યશ્રી અને ઓબીસી સમાજના આગેવાન લાલજીભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં અને દલિત આદિવાસી અને ઓબીસી સમાજના ક્રાંતિવીર યુવાના આગેવાનોએ જે નેહાકુમારીના મુદ્દે આજે અમે ઉપસ્થિત રહ્યા છે, ત્યારે નેહાકુમારી દુબે આદિવાસી સમાજની વાત હોય, દલિત સમાજની વાત હોય, ઓબીસી માલધારી સમાજની વાત હોય, જે વાણી અને વર્તન કર્યું છે એના મુદ્દે અમે આવનારા સમયમાં જડબેસલા કાર્યક્રમો આપવાના છે, જો જેથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ નેહાકુમાર દુબેને સસ્પેન્ડ નહીં કરે ત્યાં સુધી અમે આવનારા સમયમાં બિરછા મુડગાળા મુંડાના માર્ગે ચાલી અને આવનારા સમયમાં અમે અહિંસક આંદોલન કરવાના છીએ, અને જો સરકાર આને પગલા નહીં લે તો આવનારા સમય અમે આ ગામડે ગામડે શેરીએ શેરીએ પણ આ દલિત આદિવાસી અને ઓબીસી સમાજ એકત્રિત થઈ અને આગામી સમયમાં અહિંસક આંદોલન કરીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ત્વરિત નેહાકુમારી દુબેને સસ્પેન્ડ કરે એવી અમારી લાગણી અને માંગણી છે. જય ભીમ, જય જવાન. એક વાર જીજ્ઞેશભાઈ, તમે ખાલી મુદ્દા ઉપર આપી દો ને, હિન્દીમાં બતાવી દેવું, થોડો મુદ્દો અલગ બોલે છે. આજ ભાઈ હિન્દીમાં આપજો, આજ હિન્દીમાં. સાથીઓ, જૈસા કે આપ જાનતે હૈ, સાથીઓ જૈસા કે આપ જાનતે હૈ કે પિછલે દિનો 23 અક્ટોબર કે દિન ગુજરાત સરકાર દ્વારા સંચાલિત તાલુકા સ્વાગત કાર્યક્રમ કે ડાયસ પર છે, ઉસ કાર્યક્રમ કે મંચ ઉપર છે, ગુજરાત કે મહીસાગર જિલ્લે કી કલેક્ટર મહોદયા આઈએસ નેહા કુમારી ને શિડ્યુલ કાસ્ટ શિડ્યુલ ટ્રાઇબ કે આદિવાસી ઓર દલિત સમાજ કે લોગો કે ખિલાફ બહોત હી નિમ્ન સ્તર કે શબ્દો કા પ્રયોગ કરતે હુએ યે કહા કે યે લોગ યાની કે દલિત ઓર આદિવાસી 90% મામલો મે એટ્રોસિટીસ કે કેસિસ બ્લેકમેલિંગ કે લિયે કરતે હૈ. આપ જાનતે હોગે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો કે ડેટા કે મુતાબિક ભારત મે હર 18 મિનિટ પર
एक आदिवासी और एक दलित के ऊपर अत्याचार और उत्पीड़न होता है। भारत में हर रोज 4 दलित बहनों माताओं पर बलात्कार होता है, हर रोज 3 दलितों की हत्या होती है, हर एक हफ्ते में 10 से ज्यादा दलितों के घर जलाए जाते हैं या उनको गांव से बाहर खदेड़ा जाता है। आज भी हिंदुस्तान में दलित और आदिवासी ओबीसी समाज जाति व्यवस्था का शिकार है, माथे सर पे मेला ढोने की अमानवीय प्रथा का शिकार है। आज भी 300-400 रुपए के लिए आदिवासी और दलित समाज के गरीब लोग गटर में उतरकर नाली साफ करने के दौरान मरते हैं। इस समाज को प्रोटेक्ट करने की जिम्मेवारी सरकार के साथ साथ हमारे अफसरों के ब्यूरोक्रेट्स की है। इसी बात का उनको तालीम मसूरी में ट्रेनिंग के दौरान दिया जाता है, लेकिन लगता है कि कलेक्टर नेहा कुमारी दुबे की सोशल जस्टिस की सामाजिक न्याय क्या होता है। एक आदिवासी ओबीसी और दलित समाज के ऊपर क्या बीता है, पिछले 3000 साल से जाति व्यवस्था के कारण उन्होंने क्या झेला है, इस मामले में उनकी कोई तालीम नहीं हुई। और वो ये कहे कि 90% दलित और आदिवासी ब्लैकमेलिंग के लिए केसेस करते हैं, ये कहना अपने आप में एट्रोसिटीज एक्ट की धारा 3(1)(r) और 3(1)(s) के तहत मुकदमा बनता है। साथ साथ महिला होने के बावजूद भी वो ये कहती है कि डोमेस्टिक वायलेंस के 498A के केसेस भी फर्जी होते हैं, जो अफसरों की, सरकारी बाबुओं की कंडक्ट की, उनके बिहेवियर की जो गाइडलाइन है, ऑल इंडिया सर्विस कंडक्ट रूल्स का भी वो वायोलेशन है, और साथ साथ एट्रोसिटीज एक्ट के तहत भी मुकदमा भी दर्ज होता है। ये महोदया जब अहमदाबाद शहर में डेप्यूटी म्युनिसिपल कमिश्नर हुआ करती थी, तब हाथ में डंडा लेकर मालधारी ओबीसी समाज के घरों में घुसकर उनके ऊपर लाठियां बरसाती थी। मतलब कि ओबीसी आदिवासी दलित विरोधी उनका रवैया है। इस मामले में हम लोगों ने एक पुलिस शिकायत दर्ज की है लुणावाड़ा में। आज तक न जाने क्या कारण है, शायद गुजरात की दलित विरोधी, ओबीसी विरोधी, आदिवासी विरोधी भाजपा सरकार इस अफसर को बचाना चाहती है, आईएएस नेहा कुमारी दुबे को प्रोटेक्ट करना चाहती है, और इसीलिए उनके खिलाफ कोई कार्रवाई नहीं हो रही। चूंकि कार्रवाई नहीं हो रही है, ओबीसी आदिवासी दलित समाज में बहुत गुस्सा है, और आज तीनों समाज के कुछ आला कार्यकर्ताओं ने साथ में मिलकर इसको पॉलिटिकली और सामाजिक दोनों तरीके से लड़ने का संकल्प किया है। और इसी संकल्प के भाग रूप 5-6 दिन के बाद 22 तारीख को शुक्रवार को गुजरात के 250 तहसील में नेहा कुमारी के खिलाफ मुकदमा दर्ज करने की मांग को लेकर पुलिस थाने लोग FIR करवाने के लिए जाएंगे, एग्जीक्यूटिव मजिस्ट्रेट मामलतदार को ज्ञापन देंगे, और साथ साथ 6 दिसंबर डॉक्टर भीमराव बाबा साहब अम्बेडकर के निर्वाण दिन पर पूरे प्रदेश में हम लोग एक बहुत बड़ा मोर्चा निकालेंगे, हर एक जिले में, हर एक तहसील में, और महिसागर में एक बहुत बड़ा आंदोलन का कार्यक्रम नेहा कुमारी के खिलाफ होगा, जिसमें गुजरात और गुजरात बाहर के 1 दर्जन MP और MLA भी मंच पर हमारे साथ उपस्थित रहेंगे, जब तक नेहा कुमारी दुबे को सबक गुजरात की सरकार नहीं सिखाती, जब तक उनको सस्पेंड नहीं किया जाता, जब तक उनके खिलाफ मुकदमा दर्ज न हो, जब तक उनकी गिरफ्तारी न हो, तब तक ये आंदोलन रुकेगा नहीं। इस बात का फुले, बिरसा मुंडा और बाबा साहब अम्बेडकर को याद करके ओबीसी आदिवासी और दलित समाज ने संकल्प किया है। कितने लोग इसमें जुड़ेंगे? हजारों की तादाद में जुड़ेंगे, पूरे प्रदेश के अंदर एक भी तहसील बाकी नहीं रहेगा, एक भी जिले का एक भी तहसील बाकी नहीं रहेगा जब 6 दिसंबर के दिन नेहा कुमारी के खिलाफ प्रोटेस्ट न हो। साथ साथ गुजरात के बाहर के राज्यों में भी प्रोटेस्ट होंगे, प्रेस कॉन्फ्रेंसेस होगी, ज्ञापन दिया जाएगा, और 22 तारीख को इस शुक्रवार के दिन भी इनके खिलाफ 250 पुलिस थानों में कंप्लेंट दर्ज करवाई जाएगी। जिग्नेश भाई, ख्याति का जो हॉस्पिटल का कांड अभी सामने आया है, ऐसे तो बहुत सारे कांड हुए गुजरात में, तो इसके लिए आपकी क्या स्ट्रेटेजी रहेगी? देखिए, ख्याति अस्पताल का जो कांड सामने आया है बहुत साफ है, गुजरात की भाजपा सरकार के आशीर्वाद और मिली भगत के बिना ये होना नामुमकिन है।
इसी प्रकार की वारदातें ख्याति अस्पताल में 2022 में हुई, 2023 में हुई और फिर 2024 में हुई। इसी 3 सालों के दौरान सीएजी केक की रिपोर्ट में भी ये खुलासा हुआ कि करीब करीब 21,000 दर्दियों को एक ही तारीख को एक ही दिन एक ही वक्त पर 2 अलग अलग अस्पतालों में हॉस्पिटलाइज दिखाया गया। उनके तो अलग अलग बिल बने, उन अलग अलग बिल को सरकार में सबमिट करके अलग अलग पेमेंट सरकार से रिलीज करवाए हैं। 2, 5, 25, 50, 100, 150 ऐसे फर्जीवाड़े हो वो समझ सकते हैं, लेकिन 21,000 फर्जीवाड़ा वो भाजपा सरकार के आशीर्वाद के बिना नामुमकिन है। मैं नाम नहीं दूंगा, लेकिन वो नाम मीडिया सर्कल में चर्चा में भी है, नॉर्थ गुजरात के भाजपा के एक बहुत बड़े नेता का इसमें पूंजी निवेश है। पूर्व राज्यसभा के अंदर वो आ चुके हैं, वो तो आप बेहतर जानते हैं। इस ख्याति कांड में गुजरात की भाजपा सरकार मीडिया और जनता को दिखाने के लिए जो लीपापोती कर रही है उससे हम बिल्कुल कन्विंस नहीं है, क्योंकि राजकोट अग्निकांड, मोरबी झूलता ब्रिज का जो कांड हुआ, बड़ौदा का हरणी कांड हुआ, ऊना का कांड हुआ, थानगढ़ कांड हुआ, लट्ठा कांड हुआ, जीएसपीसी के 2003-04 के 18,000 करोड़ के स्कैम से लेके अब तक गुजरात की भाजपा सरकार और उसके इशारों पर काम करने वाले पुलिस अफसरों ने, जांच एजेंसियों ने एक भी मामले को उसके लॉजिकल एंड तक पहुंचाया नहीं। और इसीलिए मांग है कि जिसकी इंटीग्रिटी पर सवाल न हो ऐसे नॉन करप्ट अफसरों से जांच करवाई जाए, वरना पहले के मामले में जिस प्रकार ठंडे बस्ते में चले गए, कुछ दिनों के बाद जब विपक्ष का और मीडिया का दबाव नहीं रहेगा तो ख्याति अस्पताल कांड का मामला भी ठंडे बस्ते में चला जाएगा। अभी तक जो आंदोलन हुए हैं वो पुलिस के बल प्रयोग से उसको कुचल दिया गया है, तो अभी ये आपका आंदोलन कैसे सक्सेसफुल रहेगा? क्या पुलिस सरकार अपने आंदोलन में लड़ाई लड़ने में लाठी भी पड़ती है, मुकदमे भी होते हैं, जेल भी होते हैं, वो तो नेताओं के लिए प्रसाद होता है, उसकी कोई चिंता नहीं। जिग्नेश भैया, मोरबी कांड का जो आरोप है जयसुख पटेल उसने मोदक पूरा किया था और जो जो प्रसाद था वो पार्टी तरफ, जनता को सोचना चाहिए जिनके भ्रष्टाचार के कारण, जिनके पापों के कारण 130-135 लोगों की मौत हो और फिर भी इसी गुजरात की जनता इन अक्यूज इन अभियुक्तों की तारीफ करे, उनकी शान में कसीदे पड़े, उनका स्वागत सम्मान करे, तो ये अपने अपने लिए एक बतौर गुजराती ओके okay. एक खाली गुजराती માં એક પેલું કે આજે અમદાવાદ માં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, આજે ગઈકાલ રાતે જે ફાયરિંગ થયું છે બાબત, ચલો બન્ને બોલે તો હિન્દી માં બોલો, ગુજરાતી માં ગુજરાતી ગુજરાત માં થયેલા લઠ્ઠા કાંડ હોય, એક મિનિટ રોજ ગુજરાત માં થયેલા લઠ્ઠા કાંડ હોય, શરાબની ખરીદ વેચાણનું ષડયંત્ર જે ચાલી રહ્યું છે એ હોય, ડ્રગ્સનો કાળો કારોબાર હોય, જમીનની મોટી મોટી ડીલો હોય, સાણંદના મુલસાણાનું 20,000 કરોડનું કૌભાંડ હોય, કે આ ખ્યાતિ હોસ્પિટલનો કાંડ, કે ગઈકાલે બનેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, 8 ચોપડી પાસ ગૃહમંત્રી હોય તેની જોડે શું અપેક્ષા રાખો? આનાથી વિશેષ મારે કઈ કહેવાનું નથી, ગુજરાતની 6.5 કરોડ જનતા સમજુ છે। જે રીતે હાલ અત્યારે પરિવારજનો શવ લેવાની ના પડતા હતા, શાકભાજી માર્કેટમાં જાહેરમાં ફાયરિંગ કરીને હત્યા કરી દેવામાં આવી છે, દરેક અત્યાચાર અન્યાયની ઘટનામાં મેં જોયું છે કે પીડિત પરિવારો એ મુદ્દેનો સ્વીકાર કરવાનું પસંદ નથી કરતા। દરેક અત્યાચારની અનેક મેટરમાં અમે પણ પીડિતોની સાથે રહીને મૃત પરિવારોના સ્વીકારની માંગણીને ના પાડી દઈએ છીએ। એટલા માટે કરવું પડે છે કે આ રાજ્યની સરકાર એકવાર ડેડ બોડી લઈ લીધા પછી ના વળતર માટે સાંભળે છે, ના મજબૂત કલમો હેઠળ ગુનો દાખલ કરે છે, ના યોગ્ય અધિકારીને તપાસ સોંપે છે। એટલે જેણે પોતાનું સ્વજન ગુમાવ્યું એ વ્યક્તિને આંસુ પાડવાના બદલે રોડ ઉપર આંદોલન કરવા આ રાજ્યની સરકાર મજબૂર કરે, એટલી નિષ્ઠુર અને નઠારી સત્તાના નશામાં બની ચૂકી છે।
કે એની સાથે મહિલા સુરક્ષા સાથે પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. જેમ જેમ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના મહિલા આગેવાન પોતે એવું કહેતા હોય કે એમની પાસે ભાજપના નેતાઓએ 6 દીકરીઓ પર કરેલા દુષ્કર્મની વિગતો છે, અને છતાં આપણા 8 ચોપડી પાસ ગૃહમંત્રી અને ઢીલાને ઠસ મળદાર મુખ્યમંત્રી, એ જેનાથી શક્ય પાપડ તૂટતો નથી, એ આ દીકરીઓને ન્યાય અપાવવા માંગતા ન હોય તો આ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પાસેથી શું અપેક્ષા રાખી? એટલે કરોડ રજ્જુ વગરના સરકારની ચાપલૂસી કરનારા અધિકારીઓ અને એમની પર 100 પાવડા મારે એવા આપણા નેતાઓ, એના કારણે ગુજરાતની અવલી થઈ છે.